concerns would be all are in wealth. See, previously I was about economics for business decisions. I am discussing about the unit number 1, BEM competition. I am going to ask you to compete with a company. A company, what is BEP? What is the importance of BEP? Analysis. If I am going to do a company, I am going to do a creative BEP. I am going to simulate BEP. Fine, so तब घनों में ना अगर कंसेप्ट बनाया चुके हैं कि कंपटीशन में टेक्निकल एलिमेंट हमें कंपटीशन में एक साउथ ही इम्पोर्टेंट पार्ट कंपटीशन में टक्कर मारते साउथ ही इम्पोर्टेंट पार्ट ये तुमने आप लोगों से सेकेंड यूनिट प्राइसिंग पॉलिसी कोई पर कंपनी पता नहीं प्राइसेस जो चीज़ एक ही डिसाइड कर इन्हें ऊपर अख्या को बेस में तुमने इन्फॉर्मेशन आप लीजिए बराबर आज कोई पर कंपनी जो है એની વસ્તુ આપણે પ્રાઇસથી અટ્રેક્ટ થઈને લઈએ છીએ બરાબર સમટાઇમ્સ વી આર નોટ રેડી ટુ પે સમટાઇમ્સ વી આર રેડી ટુ પે ફાઇન અને આ દરેક કન્ડિશનની અંદર જે છે એ આપણે પ્રાઇસિંગ પોલિસીનું ડિસિઝન કામ લાગે છે સો લેટ અસ ટોક અબાઉટ મીનિંગ ફાઇન જોઈએ શું કહેવા માંગે છે લોકો ઇન્ટ્રોડક્ટરી પાર્ટની એમાં ફર્સ્ટ તમે કીધું છે કે ફોર્મ્યુલેટિંગ પ્રાઇસિંગ પોલિસી And setting the price is the most important aspect of managerial decision making. Marabar, pricing policy formulate karve and prices set karve is something important aspect. Koi pan company management hai. Management maate something important vastu ui chhe ke customers loko any product che chhe ne purchase kari ge. Any product ne lehi jai. Fine. And jo customers loko any product ne lehi jai chhe to this will be the best part of the managerial aspect. Fine. Price. In fact, the source of revenue which the firm seeks to maximize. कई कंपनी हैं कि जिन्हें पता नहीं वस्तुओं का भाव बताना वाला रास्ता है। Almost every. मेरे कंपनी ने जैसे ही पता नहीं वस्तु जैसे ही भाव बताना में इंटरेस्ट हो गया कुछ। बराबर। अने फर्म पता नहीं प्रोडक्ट जैसे ही भाव ना बताए तो मार्केट में क्या क्या તો કમ્પ્લીટ કેમ કરે બરાબર પણ અહીંયા ખાલી ભાવ વધારવાનો પ્રોબ્લેમ છે નહીં અહીંયા ઘણી બધી વખત તમારે લોકો જે છે એને જોડવા માટે તમારી કંપની સાથે તમારે એ લોકોને લો પ્રાઇઝિસે પણ વસ્તુ આપવી પડે બરાબર આગળ તમને કીધું છે કે અગેન ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિવાઇસ અ ફર્મ કેન યુઝ ટુ એક્સપાન્ડ ઇટ્સ માર્કેટ બરાબર સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે જેમાં ફર્મ પોતાનું જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે જેમાં ફર્મ પોતાનું એક્સપાન્શન કરી શકે છે પ્રાઇસ વધારો લોકો પરચેસ કરી જશે પરચેસ કરી જશે તો તમને એનો બેનિફિટ મળશે ફાઇન ઇફ ધી પ્રાઇસ ઇઝ સેટ ટુ હાઈ અ સેલર મે બી પુશ ડાઉન ટુ ધી માર્કેટ જો તમે બહુ વધારે પ્રાઇસ રાખી દો છો આજ તમે કોઈ પણ સિમ્પલ એવી પ્રોડક્ટ જે છે એના જે વસ્તુ માર્કેટમાં નોર્મલી 15-20 રૂપિયાની મળતી હોય એ જ વસ્તુના ભાવ તમે 20-25-30 મેક્સિમમ 40 સુધી લઈ જાઓ છો તો આ કન્ડિશનની અંદર માર્કેટ તમને માર્કેટ જે છે એમાંથી તમે બહાર ફેંકાઈ જશો બીજી કંપની તમને સાઇડલાઇન કરી નાખશે આઉટલાઇન કરી નાખશે બરાબર અને આનો બેઝિક એવું સિનારિયો છે તમને એમ થાય કે આવું કોઈ કન્ડિશન નહીં અંદર પોસિબલ છે કે જ્યાં આપણને માર્કેટમાં ફેંકી દી ફેંકી દે કારણ કે કન્ટ્રીની અંદર લોકો કેવા રિસાઇડ કરે છે એ લોકોની પેઇંગ કેપેસિટી કેવી છે ધેટ મેટર્સ મોસ્ટ એટલે આગળ તમને કીધું છે કે ઇફ ઇટ ઇઝ ટુ લો હિઝ ઇન્કમ મે નોટ કવર ધ કોસ્ટ એન્ડ ફોલ શોર્ટ ઓફ વોટ ઇટ કુડ બી હવે સેટિંગ પ્રાઇસ ઇઝ કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ And there is no perfect formula for it. Prices go high, rakho to hi tumne. Prices go low, rakho to tumne tumhari cost ch cover nahi kari sakana. Je cost pe tumne vastu padi che to cover thavi joiye. E ch cover nahi kari sakana. Barabar. To ek perspective tumne e pan apelo ch. Fine. Agar tumne kidu che ke price set karvano koi formula che નહીં તમે એને કોઈ પરફેક્ટ વેથી જે છે એ ડિસાઇડ કરી શકો એમ છો નહીં બરાબર સેટિંગ પ્રાઇસ
I or no would definitely depend upon the number of factors and a wide variety of conditions. બરાબર તમે તમારી વસ્તુનો ભાવ કેટલો રાખો છો, ઊંચો રાખો છો, ઊંચો રાખો છો, એ વસ્તુ એન્ટાયરલી ડિપેન્ડ કરે છે કે તમે કેવા ફેક્ટર્સ સાથે ઓપરેટ થાઓ છો. બીકોઝ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. અને એની સાથે સાથે તમે કેટલી વાઇડર વેરાયટી જે છે બરાબર એના ઉપર ફોકસ કરો છો એ પણ મેટર કરે છે. સો એ પર્સ્પેક્ટિવ તો તમને આપેલું છે. આગળ તમને કીધું છે કે ધ ફેક્ટર્સ ગવર્નિંગ પ્રાઇસીસ મે બી ડિવાઇડેડ ઇન ટુ એક્સટર્નલ ઇન્ટરનલ ફેક્ટર્સ. ધ એક્સટર્નલ ફેક્ટર્સ ઓર ધી ગુડવિલ, સપ્લાય, ડિમાન્ડ, પરચેઝિંગ પાવર ઓફ પીપલ, ગવર્મેન્ટલ પોલિસી એક્સેટ્રા. તમારી પ્રાઇસ જે છે એ કેવી સેટ તમે કરશો, એને કેવી રીતે મેનેજ કરશો, એ વસ્તુ તમને અફેક્ટ થતા એક્સટર્નલ ઇન્ટરનલ ફેક્ટર ઉપર આધાર રાખે છે. બરાબર એક્સટર્નલ ફેક્ટર્સ જે છે એને તમે બરાબર બે થી ડિવાઇડ કરી શકો છો. ગુડવિલ, સપ્લાય, ડિમાન્ડ, પરચેસિંગ પાવર, ગવર્મેન્ટલ પોલિસી, એના ઉપર. બરાબર આ તમામ વસ્તુ એવી છે કે જેમાં તમારો કોઈ કંટ્રોલ નથી, પણ હા તમે સમ ઓફ ધી અધર વે તમારી પ્રાઇસીસ થ્રુ કે તમારી જે કંઈ પણ એફિશિયન્સી થ્રુ એના ડિસાઇડ કરી શકો છો. ફાઇન. સેકન્ડ તમને એવું કીધું છે કે ઇન્ટરનલ ફેક્ટર્સ આર કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ પોલિસી ટુવર્ડ્સ ગ્રોસ માર્જિન એન્ડ સેલ્સ ટર્નઓવર. ઇન્ટરનલ ફેક્ટર એ છે કે જેના પર તમને તમારી પ્રોડક્ટ બનાવવાની કોસ્ટ કેટલી લાગે છે એ જોવું છું, તમારી મેનેજમેન્ટની એફિશિયન્સી કેવી છે, માર્જિન કેવો તમારે રાખવો છે, તમારો સેલ્સ ટર્નઓવર તમે કેવી રીતે મેનેજ કરો છો, એ દરેક વસ્તુ ઉપર આધાર રાખશે. ફાઇન. સો એ વસ્તુ તમને અહીંયા આપેલી છે. બરાબર આગળ તમને એનું ઇમ્પોર્ટન્સ ડિસાઇડ કરેલું છે કે કેવી રીતે જે છે એ પ્રાઇસિંગ પોલિસી જે છે એના થ્રુ તમે જઈ શકો છો. પહેલો આસ્પેક્ટ આપેલો છે કે પ્રાઇસિંગ પોલિસી ઇઝ યુઝફુલ ઇન શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ બોથ. પ્રાઇસિંગ પોલિસી તમે બે રીતે અફેક્ટ કરી શકો છો અને એનું ઇમ્પોર્ટન્ટ પણ બે આસ્પેક્ટ છે. તમે શોર્ટ ટર્મમાં એ વસ્તુ ઉપર ફોકસ કરવા જાઓ તોય તમને જે છે પ્રાઇસિંગ પોલિસી અફેક્ટ કરશે, અને લોંગ ટર્મમાં એના ઉપર ફોકસ કરવા જાઓ તોય તમને પ્રાઇસિંગ પોલિસી અફેક્ટ કરશે. બરાબર બીજો એક આસ્પેક્ટ એ છે એ કોસ્ટ એન્ડ રેવન્યુ બેલેન્સ. તમારી પ્રાઇસિંગ પોલિસી છે ને એ કોસ્ટ રેવન્યુને બેલેન્સ કરતી હોવી જોઈએ, તો જ એના ઉપરથી તમે નક્કી કરી શકો કે તમે જે પ્રાઇસ મૂકેલી છે એ પ્રાઇસે ખરેખર વસ્તુ જે છે એ વેચી શકાય એમ છે કે નહીં. તમે જે પ્રાઇસે જમા માંગો છો એ ખરેખર તમારી કંપની જે છે એની અંદર કોસ્ટ રેવન્યુ બેલેન્સ જે છે એ નક્કી કરે છે કે નહીં. રેવન્યુ અર્નિંગ ભાગ છે, કોસ્ટ તમારા એક્સપેન્સનો ભાગ છે. એક્સપેન્સ કરો છો એ કવર થાય છે કે નહીં એ વસ્તુ જોવી જરૂરી છે. આગળ તમને કહે છે ટેકલ કોમ્પિટિશન. તમે પ્રાઇસ શું છે ને કમ્પીટ કરી શકો, આ વસ્તુ તમે પ્રીવિયસ યુનિટની અંદર જે કાંઈ પણ આપણે કોમ્પિટિશન ભણતા એમાં તમે પ્રાઇસ કોમ્પિટિશનમાં સમજી ગયા છો, જ્યાં લોકો એકબીજા સાથે પ્રાઇસ વોરમાં ઉતરે છે, આઠ ભાવ નાખે તો આટલો ભાવ નાખે અને એ પ્રમાણે જે છે એ કંપની ચાલે. બરાબર તો કોમ્પિટિશન ટેકલ કરવા માટે આ વસ્તુ યુઝફુલ છે. આગળ તમને કીધું છે ડિક્રીઝ ધી કોસ્ટ ઓફ ડિસિઝન. કોસ્ટ ઓફ ડિસિઝન એટલે શું, તો કે તમે તમારી કંપનીના ઘણા બધા મેનેજરના આસ્પેક્ટ સાથે જતા હશો, ઘણી બધી સિચ્યુએશન એવી આવતી હશે કે જ્યાં તમારું ડિસિઝન જે છે એ ખોટું સાબિત થઈ જાય છે, રોંગ ક્રિએટ કરે છે ઇમ્પ્રેશન. અને આ કન્ડિશનની અંદર જે છે એ તમારી પ્રાઇસિંગ પોલિસી તમારા માટે સૌથી ઇફેક્ટિવ ટૂલ બનશે. બરાબર કારણ કે જેટલું તમે પ્રાઇસિંગ પોલિસી પર વધારે ફોકસ કરશો એટલું તમારા રોંગ ડિસિઝન્સ જે છે એના લીધે તમને કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી કોસ્ટ ઇન્કર થાય છે એ વસ્તુ ડિક્રીઝ થઈ જશે.
બરાબર તો એ એક પર્સપેક્ટિવ તમને આપેલું છે પ્રાઇસિંગ પોલિસીનો આના સિવાય પણ ઘણું બધું જે છે ઇમ્પોર્ટન્સ ખાલી આ જ નહીં ઘણા બધા ફેક્ટર્સ ઉપર જે છે એનું ધ્યાન રહે છે ફાઇન સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે પ્રાઇસિંગ પોલિસીના કેસમાં બરાબર સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ઓફ પ્રાઇસિંગ પોલિસી કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી ઓબ્જેક્ટિવ્સ એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ પ્રાઇસિંગ પોલિસી પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ સો મચ.